આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શું શું તકેદારી રાખવામાં આવી છે, સાથે સાથે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છમાં આવતા અમુક સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે, તો ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તેમજ હોમગાર્ડ જીઆરડીના દરેક સેવક દ્વારા દરેક મતદાન મથક પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે, સાથે સાથે સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક મતદારોએ કોવિડ 19ના નિયમોનું પાલન કરવું પડશે। વધુ વાત કરતા પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંહે જણાવ્યું હતું કે કાલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જેમાં નગરપાલિકા 3 ભુજ મુંદ્રા અને માંડવી અને 6 મારા અહીંયા તાલુકા લાગે છે એની તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એના માટે 23 તારીખથી લઈને અત્યાર સુધી આપણે પોલીસ ખાતા તરફથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે એનું હું આપણે સાથે વાત કરું છું। 23 તારીખથી અત્યાર સુધી આપણે અટકાયતી પગલાં ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં આપણે સીઆરપીસી હેઠળ અને જીપી એક્ટ પ્રોહિબિશનના પ્રોહિત્રાણું હેઠળ અને પછી ઇવન તડીપાર અને પાસા હેઠળ આપણે કાર્યવાહી કરી છે। જેમાં હું વાત કરું અટકાયતી પગલાંની, તો સીઆરપીસી હેઠળ આપણે ટોટલ 2963 કેસીસ ટોટલ અટકાયતી પગલાં લીધા છે। પછી પ્રોહિબિશન એક્ટમાં પ્રોહિત્રાણું હેઠળ આપણે 570 ટોટલ કેસો કર્યા છે। સાથે સાથે તડીપારના પ્રપોઝલ્સ 54 કલેક્ટરશ્રીને મોકલવામાં આવેલ છે અને આપણે 16 જેટલા પાસા પ્રપોઝલ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 8ના પાસા વોરંટ પણ મળ્યા છે અને 8 પાસા વોરંટ ઓલરેડી એની બજાવણી પણ થઈ ગઈ છે, એમને અલગ અલગ જેલોમાં પાસા એક્ટ હેઠળ ખેડવામાં આવ્યા છે। પ્રોહિબિશનના આપણે કેસો જે 23 તારીખથી અત્યાર સુધી આપણે પ્રોહિબિશન ડ્રાઈવ પણ વચ્ચે રાખવામાં આવી હતી, આઈજી સાહેબ તરફથી પણ પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવી હતી અને પ્રોહિબિશનના આપણે કેસો પણ આ સમય દરમિયાન કર્યા છે, એમાં આપણે ટોટલ 535 જેટલા પ્રોહિબિશનના કેસો કર્યા છે અને એમાંથી 3 ગણના પાત્ર કેસો પણ આપણે શોધવામાં આવેલ છે। વાહન ચેકિંગ ઉપર પણ આપણે ખાસ ધ્યાન મૂકવામાં આવ્યું હતું કે વાહન ચેકિંગ વધુથી વધુ થાય, એમાં વાહનો જેના પાસે પૂરતા પ્રમાણમાં કાગળો નહીં હોય અને વાહનો ડિટેઇનની કામગીરી પણ આપણે કરી છે, એમાં ટોટલ 31609 જેટલા વાહનો આપણે ચેક કર્યા સમય મર્યાદા દરમિયાન અને એમાં આપણે અરાઉન્ડ 1500 જેટલા વાહનો પણ ડિટેઇન કર્યા છે। પછી આપણે એમાં નાસ્તા ફરતા આરોપીઓની પણ ડ્રાઈવ ડીજી સાહેબ તરફથી જે ગયા માસથી આપવામાં આવી હતી, અત્યારે હાલમાં પણ આ ડ્રાઈવ ચાલુ છે, એમાં પણ આપણે ઘણી મહેનત કરીને આપણે 40 જેટલા આપણે નાસ્તા ફરતા આરોપીઓ આ ડ્રાઈવ દરમિયાન પકડ્યા છે અને આ જ્યારે આચારસંહિતા લાગી 23 તારીખ પછી એમાં ટોટલ 26 જેટલા આરોપીઓ આપણે પકડ્યા છે, એમાં નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ આરોપી પણ એક પકડવામાં આવ્યો છે। આમાં આપણે પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો, ડેલી આપણે ફૂડ પેટ્રોલિંગ આપણે જ્યારથી આચારસંહિતા અને ઇલેક્શનની આપણે પ્રક્રિયા ચાલુ થઈ ત્યારથી જ આપણે ડેલી ફૂડ પેટ્રોલિંગ પણ આપણે કરી રહ્યા હતા અને પછી જ્યારે બહારથી આપણે વધુ ફોર્સ મળવામાં આવી, એસઆરપી મળવામાં આવી, બોર્ડર વિંગ એના સાથે રાખીને પણ ફ્લેગ માર્ચિસનું આયોજન દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ડેલી કરવામાં આવ્યું હતું અને પછી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારો ખાસ કરીને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચિસનું અને એરિયા ડોમિનેશનનું એક્સરસાઇઝ આપણે કરવામાં આવ્યું। આપણે જે સિક્યોરિટી ડિપ્લોયમેન્ટ આપણા પ્લાન છે એમાં સિક્યોરિટી ડિપ્લોયમેન્ટ સ્કેલ જે ઇલેક્શન કમિશન નક્કી કરે છે એ પ્રમાણે આપણે નોર્મલ અને ક્રિટિકલ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ એટલે નોર્મલ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેટેગરીઝમાં આપણે મતદાન મથકોને ડિવાઈડ કરવામાં આવ્યા છે। એમાંથી આપણે જોઈ ટોટલ જે આપણે 754 જેટલા બિલ્ડિંગ છે એમાં અને 1128 ટોટલ આપણે બૂથ છે, એમાંથી આપણે સંવેદનશીલમાં 188 મતદાન મથક જે છે એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અને નગરપાલિકામાં 46 જેટલા ટોટલ એટલે 234
संवेदनशील अने एक अते संवेदनशील में आपने राखवामां आव्या छे। बेसिकली आमां आपणे वधारानी फोर्स राखवामां आवशे, वधारानी पोलिस होमगार्ड जीआरडी संवेदनशील अने अति संवेदनशील में राखवामां आवशे। बाकी दरेक बूथ ऊपर जे छे एक एक पोलिस अने बाकी होमगार्ड जीआरडी तो रहेशे नॉर्मल बूथ में, અને જે સંવેદનશીલ અતિ સંવેદનશીલ છે એમાં વધારાના પોલીસ અને વધારાના જીઆરડી હોમગાર્ડ રહેશે, હથિયારધારી પોલીસ પણ રહેશે। અને આપણા આપ જાણો છો પશ્ચિમ કચ્છ જિલ્લો આપણે એરિયા વાઇઝ મોટો વિસ્તાર છે અને એમાં જે માપદંડ છે એના કરતાં વધુ સેક્ટર પોલીસ મોબાઈલ પણ પેટ્રોલિંગ માટે રાખી છે, સો દેટ આપણે આ લોકો મિનિમમ ટાઈમમાં કોઈ પણ બૂથમાં પહોંચી શકીએ, બિલ્ડિંગમાં પહોંચી શકીએ અને કોઈ પણ ઇસ્યુ થાય લોન ઓર્ડરનો તો પછી તાત્કાલિક એને એડ્રેસ કરી શકીએ। તો આ સેક્ટર મેજિસ્ટ્રેટ મોબાઈલ સાથે સંકલનમાં રહીને સેક્ટર પોલીસ મોબાઈલ જે છે આ ફરજ બજાવશે અને શોર્ટ ટાઈમમાં પહોંચી શકે દરેક બૂથ બિલ્ડિંગ ઉપર, એના માટે આયોજન કરવામાં આવ્યું। દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો। દરેક કચ્છી ભાઈ બહેનોને 26મી જાન્યુઆરીની શુભેચ્છા। હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 9727510762। અંજારમાં અભૂતપૂર્વ સલૂન શોપ એટલે જેડીસ હેરકટ એન્ડ સલૂન। અમારે ત્યાં ફેસિલિટી સ્પેશિયલ હેરકટ, સ્પેશિયલ ફેન્સી હેરકટ, સ્પેશિયલ શેવિંગ, સ્પેશિયલ ફેશિયલ, સ્પેશિયલ બ્લીચ, સ્પેશિયલ ફેસ મસાજ, સ્પેશિયલ હેર વોશ, તેમજ સલૂનને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ। અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા, ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા, ઈમેલ આઈડી jaydeepwaja7190@gmail.com। અમારું સરનામું નોંધી લેશો, જેડીસ હેરકટ એન્ડ સલૂન, અંજાર આદિપુર રોડ, ઓપોઝિટ બંસરી વિલા ગ્રીનલેન્ડ સોસાયટી। કોન્ટેક્ટ નંબર 9725866655।